ભાગે ભગવાન નું કાર્ય છું, સાધન અને ઉપદેશ એ ભગવાન નું કાર્ય છું. ભગવાનના પુણ્યનું કાર્ય શું? દેવતાઓ સેવા કરે અને દેવતાઓ લોકોને પ્રભાવથી આજે. પણ ભગવાનનું કાર્ય શું? ભગવાન પર બહુમાન થયા પછી, ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી પહેલવહેલું કાર્ય શું? ઉપદેશ આપીને ગણધરોની સ્થાપના કરવી અને શાસનની સ્થાપના. એટલે જેમ પ્રતિમાજી શાસન થપાય ત્યાંથી સ્થાપનના શાસનના અંત સુધી બધાના માટે ગણધર દેવો માટે માનીને માટી માંડીને નાનામાં નાના સાવક અને સાવિકા સુધી બધાના માટે ઉપવાસ છે, અને એનાથી પણ આગળ વધીને ભાવ ધર્મ નહીં પામેલા દ્રવ્ય ધર્મ વાળાની માટે પણ ઉપવાસ છે. ભગવાનનું શાસન સાધુ સાધ્વી સાવક સાવિકાઓ જો ન હોય તો ચાલે? શાસન સ્થાપનામાં ભગવાને બે કાર્ય કર્યા. એક, ગણધર દેવો ખાતે દ્વારસાંગીની રચના કરાવી. એક, સાધુ સાધુઓને દીક્ષા આપી. અને ત્રીજા નંબરમાં સંઘના અધિષ્ઠાન તરીકે, સંઘના નાયક તરીકે ગણધર દેવોની સ્થાપના. તો શાસનની સ્થાપના એટલે શું? શાસનની સ્થાપના એટલે ગણધર દેવોને દ્રવ્ય ગુણ પર્યાયથી શાસનની રજા આપી. ભગવાન કાયમ માટે રહેવાના નથી, ભગવાન શાસન ચલાવવાના નથી. ચલાવે ભગવાન શાસન? ક્યારે ભગવાન શાસન ચલાવવાનું છોડી દે? કે ભગવાન કોઈ દાડો શાસન ચલાવતા નથી, શાસન સ્થાપે છે. રાજા શાસન ચલાવે, ભગવાન શાસન ચલાવે કે શાસન સ્થાપે? ત્યારે જે દાડે કેવળ જ્ઞાન થયું, જે દાડે જો ગણધર દેવોનું નિર્માણ ન થાય તો શાસન ચલાવે કોણ? સેંકડો હજારો અને લાખો સાધુઓની દીક્ષા આપી પછી એને સંભાળે કોણ? ભગવાન સંભાળવા બેસે? કોણ સંભાળે? ગણધર. તો એટલે ભગવાન શાસન ચલાવતા નથી, ભગવાન શાસન સ્થાપે. તો શાસનના નાયક કોણ? સ્થાપનાર તરીકે ભગવાન નાયક, અને ચલાવનાર તરીકે નાયક કોણ? અને ગણધર ભગવતો મુખ્ય ગયા પછી. એટલે શાસન જે ચાલે છે એ આચાર્ય ભગવંતો ચાલે. કૃષ્ણો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.